नमस्कार, इन भरूच समाचार में हूँ दीक्षिता पटेल आपनों हार्दिक स्वागत करू छू। आप जो रहा छो इन भरूच समाचार। आज ना मुख्य समाचार। नीत्रंगना मोवी रोड पर कागड़ा नू शंकास्पद मौत, तंत्रनी तपास में कुदरती रीते मृत्यु थयानू बहार आव्यू। भरूच एकस्मार्ट पतंग पर्व उत्तरायण माटे सज्ज, 16 एम्ब्युलेंस राउंड ध क्लॉक कार्यरत रहेशे। उत्तरायण पर्व में 25-30% इमरजेंसी केस में वधारो थतो होय छे। અંતના આરંભ પૂર્વે તંત્રના નિયંત્રણો વચ્ચે આકાશે યુદ્ધ ખેલવા ભરૂચના પતંગ રસિયા સજ્જ, ઊંધિયાને જલેબીની જાફત માટે સ્વાદ રસિયા બેચેન, ચશ્માની દુકાનો ખુલી, અંતિમ સમયની ખરીદી માટે લોકો ઉમટ્યા। ભરૂચમાં ધુમ્મસની ચાદર છવાઈ, વિઝિબિલિટીના પગલે રાહદારીઓને વાહન ચાલકોને સમસ્યા, વહેલી સવારે ઠંડીનો ચમકારો। ભરૂચના નેત્રંગ તાલુકાના મોવી રોડ ઉપર કાગડાનું શંકાસ્પદ મોત થતાં તપાસ હાથ ધરાઈ હતી। જો કે તપાસમાં કુદરતી મોત થયાનું બહાર આવતા રાહત થઈ હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી રોડ ઉપર કાગડા મૃત હાલતમાં મળી આવતા બર્ડ ફ્લૂની શંકાના પગલે પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। કાગડાના મૃતદેહને ચકાસણી હાથ ધરવામાં આવતા કાગડાનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું પશુપાલન વિભાગ દ્વારા જણાવાયું હતું, જેના પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ભરૂચ 108 ઇમરજન્સી સેવા ખડે પગે લોકોની સેવામાં રહી પતંગ મહોત્સવની ઉજવણી કરશે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે દર વર્ષે વધતા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ વિશેષ આયોજન 108 દ્વારા કરવામાં આવ્યું છે, જે માટે 16 એમ્બ્યુલન્સ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના રોજ ઇમરજન્સી કેસ માટે સજ્જ હશે। અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ એ એક સદભાવ અને આનંદ ઉત્સાહપૂર્વક ઉજવાતો ગુજરાતનો તહેવાર છે। ઉત્તરાયણના દિવસે અબાલ વૃદ્ધો સૌ કોઈ પતંગો ચગાવે છે, બાળકો પતંગો પકડવા રસ્તા પર દોડી આવે છે। સાવચેતીના બધા જ પગલાં હોવા છતાં દુર્ઘટના બનતી હોય છે, જેમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન સામાન્ય દિવસો કરતાં 25-30% જેટલો વધારો થતો હોય છે। આવા ઇમરજન્સીના સમયે ભરૂચ 108 દ્વારા તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાલીમબદ્ધ પાયલટ EMT સહિત 80નો સ્ટાફ જિલ્લામાં 16 જેટલી એમ્બ્યુલન્સમાં તહેવારમાં પણ સતત ફરજ પર હાજર રહેશે। ભરૂચ 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે ઉત્તરાયણની 108ની તૈયારી અંગે માહિતી આપવા સાથે ઇમરજન્સીને પ્રતિસાદ આપવા 108 તત્પર હોવાનું કહ્યું હતું। દર વખતે તહેવારની અંદર 108 ઇમરજન્સી સેવા હર હંમેશ લોકોનો જીવ બચાવવા માટે તત્પર રહે છે અને દરેક તહેવારમાં અમારો સ્ટાફ લોકોની સેવા માટે આગળ પડતો ભાગ ભજવે છે। આ વખતે ઉત્તરાયણ નિમિત્તે પણ ભરૂચ જિલ્લાની અંદર 16 જેટલી 108 દિવસ અને રાત 14 અને 15 બે તારીખ જ્યારે લોકો મકર સંક્રાંતિ ઉજવતા હશે, પતંગોત્સવ ઉજવતા હશે, ત્યારે અમારો સ્ટાફ 24 કલાક 365 દિવસની જેમ આ તહેવારમાં પણ લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ રહેશે। ભરૂચના પતંગ રસિયા આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણી માટે કોરોના વચ્ચે પણ ઉત્સાહભેર સજ્જ થયા હતા। અંતિમ સમયની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા હતા। ભરૂચના બજારોમાં પતંગ દોરી, ચીક્કી, ઊંધિયું, જલેબી, ચશ્માની હંગામી દુકાનો ખુલ્લી હોવા છતાં અને મોંઘવારી તેમજ કોરોના મહામારીના પગલે બજારમાં તેજી ઓછી જણાઈ હતી। કોરોનાગ્રસ્ત 2020ની વિદાય બાદ પણ વિતેલા વર્ષ કરતાં નવા વર્ષે હજુ કોરોનાનો ખાતમો થયો નથી, પણ રસીના આગમનના કારણે હવે કોરોનાના સામેના યુદ્ધનો અંતિમ અધ્યાય શરૂ થશે તેવી આશા બંધાતા લોકોમાં કંઈક ઉત્સાહ વર્તાવા લાગ્યો છે। ભરૂચમાં જોકે પતંગ અને દોરીમાં અંતિમ સમયે ભારે ખરીદી જોવા મળી રહી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચમાં ઠેર ઠેર પતંગ અને માંજો તૈયાર કરવાની હંગામી દુકાનો જણાઈ રહી છે। નાની પતંગોથી માંડી મોટી પતંગોનું વેચાણ થઈ રહ્યું હતું। આ ઉપરાંત ગોગલ્સ, વિવિધ પ્રકારની કેપ, પીપુડા, ચિત્ર વિચિત્ર માસ્ક વગેરેનું પણ માર્કેટ ઉંચકાયું હતું। ઊંધિયાને જલેબીની જાફત ઉડાવવા માટે સ્વાદ રસિકો અધીરા બન્યા છે, પરંતુ આ બધા વચ્ચે તંત્ર દ્વારા કોરોના મહામારીના પગલે ધાબા પર પતંગ રસિયાઓની સંખ્યા પર નિયંત્રણ, DJ પર નિયંત્રણ તેમજ અન્ય નિયંત્રણોના પગલે આ વર્ષે પતંગ રસિયાઓમાં નારાજગી જોવા મળી રહી હતી, જેથી દર વર્ષની જેમ ભરૂચના ધાબાઓ પર ઉત્તરાયણમાં કેવો માહોલ રહે છે તે જોવું રહ્યું। ભરૂચમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। લોકોને પણ ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો। ભરૂચમાં વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયું હતું।
ગાઢ ધુમ્મસ છવાતા મુખ્ય માર્ગ ઉપર વિઝિબિલિટી ઓછી થતા રાહદારીઓને વાહન ચાલકો માટે સમસ્યા સર્જાઈ હતી. થોડા અંતરનું પણ દ્રશ્ય જોવામાં મુશ્કેલી ઊભી થતા રાહદારીઓને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થવા પામી હતી. બીજી બાજુ પુનઃ એકવાર તાપમાનનો પારો નીચે ઉતરી જતા ઠંડીના ચમકારાનો અનુભવ થવા સાથે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જેસીઆઈ ભરૂચની જેસી રેટ વિંગ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે સિવિલ હોસ્પિટલ આસપાસના સ્લમ એરિયામાં રહેતા બાળકોને બોર અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુણ્ય કાર્યમાં જેસીરેટ મહિલાઓએ ઉત્સાહપૂર્વક સાથ અને સહકાર આપ્યો હતો. આ પ્રસંગે જેસીરેટ ચંદ્રિકા પટેલ, જેસી ઉર્વિશા, જેસીરેટ દિશા પટેલ, પલક પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પ્રમુખ જગદીશ પટેલ અને આઈપીપી હર્ષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની મુનસી વિદ્યાભવન ખાતે એજ્યુકેશન સેમિનાર યોજાયો. મિત્તલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન નીતિમાં આવી રહેલા ફેરફારોની લોકોમાં જાગૃતિ આવે તે માટે એજ્યુકેશન સેમિનારનું મુનસી વિદ્યાભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં આજરોજ ગિફ્ટેડ 30 ફાઉન્ડેશન 2021ના એડમિશન માટે 8 પાસના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં જાણીતા વક્તા હુડા ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર ડૉક્ટર સૈયદ બુરહાન, ઉસ્માનિયા ઇન્સ્ટિટ્યૂટના કોરસ્પોન્ડન્ટ આમિર હાસમી, ગ્રેસ ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ કોલેજના ચેરમેન અહદ ફારૂકી, ભાવનગરના રાઇટ વે સ્કૂલના ફાઉન્ડર મુફ્તી ડૉક્ટર સાજિદ ફલાહી વિશેષ ઉપસ્થિત રહી એજ્યુકેશનમાં આવનાર પરિવર્તન અંગે જાણકારી આપી હતી. યોજાયેલા સેમિનારમાં મુનસી મનુબરવાળા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કમિટીના સભ્યો, WBVF એજ્યુકેશન કમિટીના સભ્યો, PMET સુરત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કમિટીના સભ્યો, મુનસી વિદ્યાભવનના શિક્ષકો, વિવિધ શાળાઓના આચાર્યો હાજર રહ્યા હતા. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાન શરૂ કરાયું છે, જે માટે જિલ્લામાં 11 કંટ્રોલ રૂમ અને 13 સારવાર કેન્દ્ર ઊભા કરાયા છે. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઈજા પામેલા પક્ષીઓને સારવાર મળી રહે તે માટે ભરૂચ જિલ્લામાં કરુણા અભિયાન તારીખ 10મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલ છે, જે તારીખ 20મી જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. આ કરુણા અભિયાન વન વિભાગ, પશુપાલન વિભાગ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચલાવાઈ રહ્યું છે. કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં 11 કંટ્રોલ રૂમ તેમજ ઘાયલ પક્ષીઓની સારવાર માટે 13 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 14 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. 100 એમ્બ્યુલન્સના EMT અને પાઇલોટના મદદથી મહિલાની સફળ પ્રસૂતિ બસેરા હોટલના લેડીઝ ટોયલેટમાં કરાવવામાં આવી. આજરોજ 148 લોકેશન ઉપર હોટલ બસેરાના સ્ટાફ દ્વારા 108ની મદદ માટે કોલ કરેલ, જેમાં જણાવેલ કે એક મહિલાને ડિલિવરીનો દુખાવો થતાં બાથરૂમમાં ઢળી પડેલ છે, જેથી જલ્દીથી જલ્દી 108ની મદદ જોઈએ છે, જેથી કોલ મળ્યા બાદ તરત જ હોટલના સ્ટાફ સાથે વાત કરીને હોટલના લેડીઝ ટોયલેટની અંદર તપાસ કરતાં એક મહિલાને ડિલિવરીનો ખૂબ જ દુખાવો થયો હતો, જેની પૂછપરછ કરતાં જાણવા મળેલ કે મહિલાના પૂરા મહિના થઈ ગયેલ છે. ડિલિવરીનો દુખાવો ખૂબ જ હોવાથી મહિલા ચાલી શકે કે ત્યાંથી ખસી શકે તેમ નથી. EMT અને પાયલોટે સમય સૂચકતા વાપરીને ત્યાં સફર ડિલિવરી કરાવી હતી, જેમાં નવજાત બાળકનો જન્મ થયો હતો. નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ 2-3 રાઉન્ડ ફીટ વીંટળાયેલી હતી, જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેથી તરત જ આ ગર્ભનાળને 2 આંગળીની મદદથી દૂર કરેલ, ત્યારબાદ ઓક્સિજન આપીને માતાને અને બાળકને HO ઉપર ડોક્ટરે જાણ કરીને જરૂરી સારવાર માટે સરકારી હોસ્પિટલ પાલેજ CHC ખાતે લઈ જવામાં આવેલ, જ્યાં બંનેની તબિયત સાધારણ છે. પેશન્ટનું નામ કંકુબેન મિતેશભાઈ રાઠવા, ઉંમર વર્ષ 21, જે પોતાના પતિ સાથે સુરતથી પોતાના વતન ઘોઘંબા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં જતા હતા. ST બસમાં મુસાફરી કરતા હતા, જ્યાં હોટલ બસેરા વરેડિયા ગામ પાસે આવેલ છે, જ્યાં ST બસ ચા નાસ્તા માટે ઊભી રાખી હતી, જ્યાં કંકુબેનને દુખાવો થતાં તે લેડીઝ ટોયલેટમાં જ ઢળી પડ્યા હતા, જેથી EMT ધર્મેશભાઈ ગાંધી અને પાયલટ મુનાફભાઈ દ્વારા હોટલના લેડીઝ ટોયલેટમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવેલ. ભરૂચના વાગરા પંથકમાં જમીન સંપાદન પ્રક્રિયામાં થયેલા રૂપિયા 500 કરોડના કથિત કૌભાંડના મામલામાં ગુજરાત ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. વાગરા તાલુકામાં આવેલા દહેજ ઔદ્યોગિક વસાહતના નવા એકમો માટે GIDC દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીન સંપાદન પ્રક્રિયામાં રૂપિયા 500 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ ખેડૂત હિતરક્ષક દળ દ્વારા કરવામાં આવ્યા છે. GIDC દ્વારા જાહેરનામું બહાર પાડી 1740 એકર જમીન સંપાદન કરવામાં આવી હતી, જેમાં ખેડૂત હિતરક્ષક દળના આક્ષેપ અનુસાર
ગામના સ્થાનિક ખેડૂતોની માત્ર જેમાં 100 એકર જમીન સામેલ છે, બાકીની જમીન બહારના ખેડૂતોએ ચોક્કસ આયોજનબદ્ધ રીતે રાખી દીધી હતી અને મૃતક ખેડૂતના નામે પણ જમીનના દસ્તાવેજ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વાગરા તાલુકાના અંબે, લીંબડી અને પખાયણ ગામોની જીઆઈડીસી દ્વારા જે સંપાદનની પ્રક્રિયા કરવામાં આવી છે એમાં આશરે 500 કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે. આ જમીન કૌભાંડમાં શરૂઆતથી જ જમીન સંપાદનની પ્રક્રિયાની સાથે જ ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ રહ્યું છે. આમાં આદિવાસી ભાઈઓની જમીનોને સંપાદન કરી લેવામાં આવી છે, એમાં નિયમ વિરુદ્ધ કહી શકાય એટલે કે જમીન સંપાદનનું જાહેરનામા પછી મહેરબાન કલેક્ટર સાહેબે ઓર્ડરો કરેલા છે એ ઓર્ડરોની શરત ભંગ થયેલો છે. પાયર પ્રોપર્ટી લિમિટેડે જે જમીનો રાખી છે ને એમની જે જમીનો છે એમાં પણ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પરમિશન આપવામાં આવી એની શરતનો ભંગ કરવામાં આવ્યો છે. એ જમીનો ખાલસા થવી જોઈએ એવી જમીનોને સંપાદનમાં સમાવી લેવામાં આવી છે. અને બહારના ખેડૂતો, ભાવનગર અને પાલિતાણાના ખેડૂતોએ કરોડો રૂપિયાની જમીન રોકડામાં ખરીદી છે. આ રોકડામાં ખરીદી છે એટલે દસ્તાવેજની અંદર એમને સ્પષ્ટ એવું લખ્યું છે કે આ જમીન અમે રોકડેથી ખરીદીએ છીએ. તો રોકડામાં એટલે કરોડો રૂપિયાના કાળા નાણાંનો ઉપયોગ આ જમીન સંપાદનમાં થયો છે. આવા અનેક મુદ્દાઓ સાથે અમે 30મી ડિસેમ્બરે તકેદારી આયોગમાં ફરિયાદ દાખલ કરી છે અને સરકાર પાસે અપેક્ષા રાખી છે કે આમાં તટસ્થ તપાસ થાય અને જે મૃત્યુ પામેલ આદિવાસી ભાઈ છે એનો જે દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજના ગુનેગારોની સામે ફરિયાદ દાખલ થાય એવી અમે માંગ કરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 જેટલા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાનોલી જીઆઈડીસી ખાતે તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટાટા ચોકડી પાસે એક મોટરસાયકલ શંકાસ્પદ લાગતા ઝડપી લેવામાં આવી હતી. તે દરમિયાન શરાબની એક પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો, જેમાં વિપુલ શિવલી વસાવા, વિશાલ બુધા વસાવા, જગદીશ પ્રતાપ વસાવાને કુલનંગ બોટલ 47 રૂપિયા 47,000 તેમજ 3 નંગ મોબાઈલ મળીને 10,200 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે. તેમજ આ ગુનાના ફરાર આરોપી મનસુખ નગીન વસાવા રહેવાસી સંજલીના ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચના વેજલપુર નૈના ચોક યુવક મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપુરુષના નામોની યાદી બને તો એમાં વિવેકાનંદજીનું નામ મોખરે હોઈ શકે. 12મી જાન્યુઆરીની સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એડવોકેટ અશ્વિન મિસ્ત્રી અને મુખ્ય વક્તા સુનિલભાઈ શિંદે સ્વામીજીના જીવન વિશે વિશેષ વાત કરી ભારત ભૂમિની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડનાર વિવેકાનંદજીના કેટલાક પ્રસંગો વર્ણવ્યા હતા. નૈના ચોક યુવક મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ યોગેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના યુવાનોને આગળ વધવાની પ્રેરણા મળે અને સમાજમાં યુવાનોમાં રાષ્ટ્રભક્તિ ઉજાગર થાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત કાછા પટેલ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. જંબુસર શહેરના સમસ્ત કાછા પટેલ સમાજના ઉત્સાહી યુવાનો દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ સાલે પણ ટુર્નામેન્ટનું આયોજન સમાજના યુવાનો દ્વારા યોગીપાળ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં 11 ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલ મેચમાં કેપી રોકર્સ અને કેપી લીજન્ડ વચ્ચે રસાકસી જામી હતી, જેના પરિણામે અંતે કેપી લીજન્ડના ખેલાડીઓએ 10 ઓવરમાં 120 રન કરતા ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિજેતા ટીમને શિલ્ડ તેમજ ટુર્નામેન્ટમાં સારું પરફોર્મન્સ દેખાડનાર ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જંબુસર સમસ્ત કાચા પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2021 દર વર્ષની જેમ આ વર્ષ પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું. તેમાં બંટીફળિયું ગામવાડી અને લીઓત્રી બજારના યુવકોએ સાથે મળીને સહકાર આપીને ક્રિકેટનું આયોજન કરેલ હતું. તેમાં 11 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો. ફાઇનલમાં કેપી રોકર્સ અને કેપી લીજન્ડ્સ ટીમ આવેલી હતી. તેમાં વિજેતા ટીમ તરીકે કેપી લેજન્ડ્સ વિજેતા થઈ છે. તેના દાદાશ્રી તરફથી એવોર્ડ આપીને સન્માન થયેલ છે. કમળતા ઉતરતા 17 જાન્યુઆરીના રોજ રવિવારે ડભોઈ ચાણોદ કેવડિયા રેલવે લાઇન પ્રોજેક્ટનું ઈ લોકાર્પણ દિલ્હીથી વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે.
આ સાથે ડભોઈ ચાણોદ અને કેવડિયા કોલોની ખાતે નવા તૈયાર થયેલા રેલવે સ્ટેશનને પણ ખુલ્લું મુકાશે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને રેલવે સુવિધા મળે તે માટે કેવડિયા કોલોની રેલવે સ્ટેશનને દેશના વિવિધ શહેરોથી જોડતી 8 ટ્રેનોને પણ ફ્લેગ ઓફ કરાશે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડિયા કોલોની રેલવે જોડતી રેલવે લાઇનના કામને અંતિમ સ્ટેશનને દેશના વિવિધ ભાગોથી જોડતી લાઇનને અંતિમ ઓપ અપાઈ રહી છે. દેશનું પ્રથમ અદ્યતન સુવિધાથી સજ્જ ઇકો ફ્રેન્ડલી વોટર હાર્વેસ્ટિંગ અને સોલર સિસ્ટમથી સજ્જ છે. હાલમાં રૂપિયા 691 કરોડના ખર્ચ 80 કિલોમીટરની રેલવે લાઇન અને રેલવે સ્ટેશનમાં વડોદરાથી ડભોઈ 30 કિમીની લાઇન તેમજ ડભોઈથી ચાંદોદ 18 કિમીનો ટ્રેક તૈયાર થઈ ગયો છે. ચાંદોદથી કેવડિયા 32 કિમીની રેલવે ટ્રેકનું કામ પૂર્ણતાને આરે છે. રૂપિયા 20 કરોડના ખર્ચે ઇકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનની છત પરથી વીજ ઉત્પાદન માટે સોલાર પેનલો ગોઠવવામાં આવી રહી છે. તારીખ 17મી ઉદ્ઘાટનની સાથે કેવડિયા આવવા માંગતા પ્રવાસીઓ માટે રેલવે સુવિધાનો પ્રારંભ થતા નવા યુગનું મંડાણ થશે. નડિયાદ ખાતે ભરૂચની લેખિકા કવિતા મોદીને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકમાં 2 એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. અમર સંસ્કાર ભારતી અને ગુજરાતી સંવર્ધન સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અને સમસંવેદના પારિતોષિક નિમિત્તે ભરૂચ લેખિકા તથા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ભરૂચના મેમ્બર કવિતા મોદીને 2 એવોર્ડશીલ્ડ તથા પ્રમાણપત્ર નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના આચાર્ય આદરણીય શ્રી સત્યદાસજી મહારાજના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કાર ભારતીના દીપકભાઈ કાશીપુરિયા તથા ગુજરાત સંવર્ધન સમિતિના ભરતસિંહ પરમારે સંગીતની મહેફિલ સાથે ખૂબ સુંદર આયોજન કર્યું હતું. ઝઘડા તાલુકામાં આજરોજ વહેલી સવારથી ધુમ્મસ્યો માહોલ જામ્યો. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. ઝઘડા તાલુકામાં છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં અસાધારણ ફેરફાર જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે ગરમી તેમજ બફારામાં ઘણો વધારો થયો હતો, ત્યારે આજરોજ વહેલી સવારથી ધુમ્મસ્યો માહોલ જામ્યો હતો. સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. તાલુકામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ઝઘડા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશનમાં આજરોજ આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉમરલા નગર તેમજ આજુબાજુના ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉમરલા પોલીસ સ્ટેશનના મહિલા PSI VR ઠુમ્મર દ્વારા ઉપસ્થિત તમામ આગેવાનોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપી હતી. તેમજ ધાબા પર વધારે વ્યક્તિઓ એકઠા ન થવા અને બધાને ફરજિયાત માસ્ક પહેરવા તેમજ DJ સ્પીકર ના વગાડવાને સરકારની ગાઈડલાઈન મુજબ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા સૂચના આપી હતી. ઉમરલા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સતત લોકો પર નજર રાખવામાં આવશે અને જો કોઈ જાહેરનામાનો ભંગ કરતા નજરે પડશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમરલા પોલીસ સ્ટેશનના PSIએ ઉપસ્થિત આગેવાનોને જણાવ્યું હતું. JIDCમાં અડચણરૂપ પાર્ક કરેલી 20 બાઈકો ઝઘડિયા પોલીસે ડિટેઇન કરી. ગત સપ્તાહે ઝઘડિયા પોલીસે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને એક લેખિતમાં ચેતવણી આપતી નોટિસ આપી હતી કે ઝઘડિયા JIDCમાં આવતા નાના મોટા ખાનગી વાહનો તથા માલવાહક વાહનો ઝઘડિયા JIDCના જાહેર રસ્તા ઉપર અવરજવરમાં અડચણ થાય તે રીતે પાર્ક કરે છે તથા આવા પાર્ક કરેલા વાહનોની ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, જેથી JIDCના જાહેર રસ્તા ઉપર તથા કંપની બહાર વાહન પાર્ક નહીં કરાવવા એસોસિએશનના સભ્ય એવા કંપની સંચાલકોને સૂચના આપવા જણાવ્યું હતું. તેમ છતાં કંપની બહાર કંપનીના કામદારો તથા મુલાકાતીઓના વાહન જાહેર રસ્તા ઉપર પાર્ક થતાં ઝઘડિયા પોલીસે આજરોજ 20 જેટલી બાઇક ડિટેન કરી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.